संघ प्रदेश दादरा नगर हवेली ना सांसद मोहन डेलकरना अपघात प्रकरणी घटना ने एक महीनो वीती गया होवा छता पण आरोपी एवा संघ प्रदेश ना प्रशासक प्रफुल्ल पटेल सहित ना आरोपी ने पद पर थी हटावामां नहीं आवता। आदिवासी संगठनों द्वारा करवामां आवेला बंद ना एनाल ने पगले दादरा नगर हवेली अने दमण मां वेपारी सज्जड बंद पाड्यो हतो। जारे सेलवास ना खिलवाणी नाका खाते सांजे योजायेला श्रद्धांजलि ना कार्यक्रम मां हजारों नी संख्या मां लोको उमटी पड्या हता। स्थानिक रहीशोए कैंडल मारती रेली ना आकारे किलवाणी नाका खाते आवी पहुंच्या हता। ज्यारे आ श्रद्धांजलि कार्यक्रम मां स्वर्गस्थ मोहन डेलकर ना पुत्र अभिनव डेलकरे पिताની જેમ જ સભાને સંબોધી જણાવ્યું હતું કે હવે બસ શાંતિથી નહીં પરંતુ આ લડાઈ આક્રોશથી વધારીશું, અને સાથે સાથે તેમણે ચેતવણી આપી હતી કે એફઆઈઆરમાં જેઓના નામ છે તેઓને સંઘ પ્રદેશની પ્રજા ક્યારેય પણ છોડશે નહીં। આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હોદ્દેદારો તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। साक्षी रीते पिताजी कदम उचाई गोमन बलिदान लोगों ने खबर है कि એ લોકો પ્રત્યે જે પ્રેમ ભાવના જે લાગણી જે રીતે પીડાતા હતા આપણા ભાઈઓથી જે લોકોનો માટે જે એમને જે કંચન જે રીતે કંચન માતાને જે રીતે પીડાતા હતા એ કદમ મુશ્કેલો એ લોકો માટે છે। આજે સૌ પ્રદેશના લોકોને બધાને ખબર છે તમે આજે એક વસ્તુ કરી કે અત્યાર સુધી અમે શાંત હતા, હવે શાંતિ ધીરે ધીરે ઓછી થઈ જાય છે। આજે એક મહિના થઈ ગયો છે, જ્યાર સુધી એફઆઈઆરમાં નામ નહીં આવ્યા ત્યાં સુધી કોઈ લોકોને ખબર હતી પણ લોકો વસ્તે નહીં આવ્યા આપણે શું કહેવાય। છેલ્લા 15 દિવસથી એફઆઈઆર આવી જાય, એફઆઈઆરમાં નામ આવ્યા છે, લોકોએ સબર રાખ્યો છે, લોકોએ સંયમ રાખ્યો છે કે હવે આ પ્રશાસક અને જે નવું નામ છે જે મારે અધિકારીઓ બી છે સાથે એને કાઢવામાં આવશે, પણ આજે 15 દિવસ થઈ ગયા કેન્દ્ર સરકારે બી આજે કોઈ પગલું નહીં ભર્યું। મહારાષ્ટ્ર સરકાર એમનું કામ કરે છે અને જે ઇન્વેસ્ટિગેશન કરે છે કરે છે, પણ હજી સુધી ના એમને રાજીનામું આપ્યું ના અહીંયાથી એમને કાઢવામાં આવ્યું છે। હવે જે લોકોનો આક્રોશ છે આજે પણ ફૂટી રહ્યો છે, હવે એવું લાગે છે કે લડાઈ હવે બીજા લેવલે લઈ જવાય છે। બહુ જ એવું કેન્ડલ માર્ચ બહુ જ એવું શાંતિપૂર્વક શ્રદ્ધાંજલિ, હવે લોકો બહાર આવે એવી મને નહીં આવે એવી અમે આશા રાખીએ, પર હજી પણ વિનંતી કરીશ કેન્દ્ર સરકારને જલ્દથી જલ્દ જે આરોપી છે મારા મારા પિતાજીનો આરોપી છે અને જલ્દથી જલ્દ બદલા કરે ન્યાય કાઢે, જ્યાં સુધી નિષ્પક્ષ જાંચ નહીં થાય એનું પરિણામ ન્યાય ત્યાં સુધી ન્યાયથી કાઢવામાં આવે, નહીંતર નગરના લોકો મેં કીધું છે બહુ સંયમવાળા છે, બહુ ગુરી પ્રજા છે, પણ અગર અમને જસ્ટિસ નહીં મળે અને એ લોકોને ન્યાયથી નહીં કાઢવામાં આવે લોકો એમનો સંયમ ખોઈ દેશે, કાનૂન હાથમાં લઈ લેશે એનું જે પરિણામ આવશે એ પોતે કેન્દ્ર સરકાર રહેશે।